हमारे साथ श्री रघुनाथ को किस बात की चिंता, शरण में रख दिया जब माथ को किस बात की चिंता। या करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता, तेरे स्वामी तेरे स्वामी को रहती है तेरी हर बात की चिंता। हमारे साथ श्री रघुनाथ को किस बात की चिंता, शरण में रख दिया जब माथ को किस बात की चिंता। या करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता, तेरे स्वामी। नमस्कार मित्रों, अखिल गुजरात महा समाज ने गया महीने मिलेगी चिंतन बैठक बाद, चिंतन बैठक बाद नक्की धरू थी कि 11 पसंदगी समिति सभ्य नक्की कर सभ्य हमें आगे प्रमुख को बनावा के बनावा आज चिंतन और मंथन करवा। आज बरोड़ा खाते आ मीटिंग में 11 पैकी 10 सभ्य अहिया अपनी साथ उपस्थित है, એમાં વર્તમાન પ્રમુખ ધનવંતજી કોટક અનિવાર્ય સંજોગોને કારણે કદાચ ઉપસ્થિત નથી, એ સિવાયના તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત છે। આજની આ મિટિંગમાં શું થશે, કેવી રીતે પ્રમુખની પસંદગી થશે એ બધું જ આપણે અહીંયા કેમેરા સામે કરીશું અને સમાજ સમક્ષ એને જાહેર કરીશું। 2024 અખિલ ગુજરાત બાબતે આપણે બધા માટીભાઈઓએ દરેક વિસ્તારમાં આપણે સમાચાર મોકલેલા, મેસેજ મોકલેલા, અને આમંત્રણ એ રીતે આપ્યું હતું કે દરેક સમાજમાંથી આપણા દરેક મહાજનો આ બાબત ચિંતન કરવાનું છે, ચર્ચા વિચારણા કરવાની છે કે હવે અખિલ ગુજરાત સમાજ આપણો છેલ્લા 4 વર્ષથી બિલકુલ નિષ્ક્રિય છે, તો એને આપણે વેગવંતો કેવી રીતે બનાવીએ અને ફરીથી કામગીરી ધમધમથી થાય એ માટેનું કાર્યવાહી કેવી રીતે કરવી, તો એને આપણે વેગવંતો કેવી રીતે બનાવીએ અને ફરીથી કામગીરી ધમધમથી થાય એ માટેનું કાર્યવાહી કેવી રીતે કરવી એ માટેની બોલાવેલી, અને ત્યારે બહુ સારી ચર્ચાઓ થઈ, સારા વાતાવરણમાં ચર્ચાઓ થઈ, આગેવાનો બધા હાજર હતા, અને એની અંદર નક્કી એવું કર્યું કે હવે આગળની કાર્યવાહી કરવા માટે આપણે સમાજમાં કે આપણા હાજર સભ્યોમાંથી 10-12 જણની સંકલન સમિતિ બનાવીએ, એ સંકલન સમિતિનું આપણે નિમણૂક કરી અને આજે હાજર તમામ સભાસદોના સંકલન સમિતિના સભ્ય તરીકે આપણે નામ જાહેર કર્યા। ભાઈ શ્રી ધનવાનભાઈ હાલ અખિલ ગુજરાત મોહાણા સંસ્થાના પ્રમુખ છે, અખિલ ગુજરાત મોહાણા સમાજ ટ્રસ્ટ જે રજિસ્ટર છે એના મેનેજિંગ ડાયરેક્ટર ઠાકોરભાઈ છે। ધનવાનભાઈ અનિવાર્ય સંજોગોને કારણે હાજર નથી રહી શકે, તબિયત એમની બીમાર છે, એટલે મારો ફોન પર વાત થઈ છે, પણ એમણે કહ્યું છે તમે જે નિર્ણય કરો એ મને ચાલુ મિટિંગમાં ફોન કરશો તો એ હું તમને સહમતી આપીશ અને આપણે ચર્ચામાં ભાગ લઈશ। તો આજે આપણે મળી અને આપણે હવે આને કોન્ક્રીટ એવું કામ કરવું છે। ઉમંગભાઈને બધાએ સમય આપ્યો છે, આપ બધાએ સમય આપ્યો છે, તો હવે એના દિવસો નથી બગાડવા, અમે થોડા પ્રયત્નો એ પછી તરત જ શરૂ કરેલા 4-5 જણાએ, ઠાકોરભાઈ હતા, પ્રવીણભાઈ, હું, શૈલેષભાઈ, 25-5 મિટિંગ બોલાવ્યા, પછી હું 26-5 સુરત હતો, 27-5 અમે 4 જણા ફરી સુરત ગયેલા, રાતે 3 વાગ્યા સુધી ધનવાનભાઈ જોડે મિટિંગ કરી, બધી ચર્ચાઓ કરી અને બે ટ્રસ્ટને આપણે જીત કરી અને ચાલુ કરવા માટેની બહુ પોઝિટિવ વાતો થઈ, કરી દેવું છે એમ મત હતો બધા જે 5-6 જણા મળેલા એ બધાની વચ્ચે, પણ એ પછી એનો વાત ઉભેલું થોડું થોડું ફરી અહીંયા 2-3 મિટિંગો કરી, ઠાકોરભાઈ સાથે મિટિંગો કરી, પ્રશ્ન એ રહેતો છે કે હવે આપણે કોઈક સક્ષમ વ્યક્તિના હાથમાં આ સંચાલન જાય તો બાકીનું બીજું બધું જ કરી દઈશું। ઠાકોરભાઈ એગ્રી થયા છે કે મારા ટ્રસ્ટની અંદર જે હાલ ટ્રસ્ટીઓ રહેવાના છે એમના ટ્રસ્ટમાં રજિસ્ટર ટ્રસ્ટમાં 6 ટ્રસ્ટીઓ હતા, એની ઠાકોરભાઈ વાત કરશે, પણ એ પૈકી અત્યારે થોડા ટ્રસ્ટીઓનું એમાં નિમણૂક કરી અને એનું આગળ વધારી કામ કરી છે। હજુ થોડો પ્રશ્ન એવો છે, ધનવાનભાઈ વાળો અખિલ સમાજ સંસ્થાનો છે, હિસાબો લેવાના છે, એ તૈયાર કરે છે, ખર્ચના બધા લેવાના છે, વિદ્વાસ એનો એક પ્રોજેક્ટ હતો એના માટેનો એનો આગ્રહ છે, તો એ બધા પ્રશ્નો આપણે
મંગળ પછીની મીટિંગમાં ચર્ચા કરીએ, પણ આજે આ વસ્તુ અખિલ ગુજરાત સમાજ ટ્રસ્ટ જે રજીસ્ટર છે એને એક્ટિવેટ કરવું પડશે. હવે આટલી મોટી રકમોની ટ્રાન્ઝેક્શનો છે ને, એ મને લાગતું નથી કે વિધાઉટ રજીસ્ટર ટ્રસ્ટ હોય અને રજીસ્ટર ટ્રસ્ટની અંદર લઈ જાઉં એ અનિલભાઈ બરાબર નહીં રાખે એમ. એટલે આને એક્ટિવેટ કરી અને આ રજીસ્ટરમાં પછી આમ તો હનુમાનભાઈનું કહેવાનું એવું છે કે અમારી પાસે એક એકાઉન્ટ રજી આ અખિલ ગુજરાત સમાજ ટ્રસ્ટનો રજીસ્ટર ટ્રસ્ટનો પણ એકાઉન્ટ છે. તમે પણ પહેલી બોલાવેલી તેમાં બધા ઠરાવો કર્યા છે, એ બધા છે. એટલે એમને એ તૈયાર કરે છે એના હિસાબો, એટલે મારા ઘણા બધા હિસાબો રેડી થઈ ગયા છે. હવે હું એક બુક અને માટે છપાવવાનો છે. બુકનું મને એને કહ્યું પણ કે 25 રૂપિયા જેવો ખર્ચ, સાદી બુક, કલર બલર કાંઈ નહીં, સિમ્પલ છપાનિયા જેવી બુક, એ હું છપાવવા તૈયાર કરું છું. મેં શૈલેષભાઈને પણ બોલાવ્યા હતા અને વાત કરી હતી અને એ હું બધા હિસાબો તૈયાર થઈ જાય. પાનવાળા પણ ગયા હતા અને એમની જોડે એમને બધા હિસાબો જોડાયા છે. મારી પાસે બધું રહેતી છે, મેં જે જે ખર્ચ કર્યા છે. મૌખિક એણે એવું કહેલું કે 12.5 લાખ રૂપિયા એ છે એ ગુજરાત ટ્રસ્ટમાંથી કીટ દેવા માટે આપેલા એ શૈલેષભાઈને ચાલે છે. એટલે આ એક વાત છે, જે હોય એને આપણે પછી લઈશું. અત્યારે આપણે આ કામગીરી શરૂ કરવી છે તો એના માટે હું ઠાકોરભાઈને વિનંતી કરું કે એક કે મંગભાઈ કે આપણે હવે આવીશું. અને એની અંદર નક્કી એવું કર્યું કે હવે આગળની કાર્યવાહી કરવા માટે આપણે સમાજ પ્રત્યે આપણા હાજર સભ્યોમાંથી સમિતિના સભ્ય તરીકે આપણે નામ જાહેર કર્યા. ભાઈ શ્રી ધનવાનભાઈ હાલ અખિલ ગુજરાત બીમાર છે, મારા ફોન પર વાત થઈ છે. ભાઈ એમણે કહ્યું છે કે તમે જે નિર્ણય કરો એ મને ચાલુ મીટિંગમાં ફોન કરશો તો એ હું તમને સહમતી આપીશ અને આપણે ચર્ચામાં ભાગ લઈશ. 450 થી વધુ સંસ્થાઓને નેતૃત્વ કરતી સંસ્થા એટલે ગુજરાતના જેટલા બી મહાજનો હોય, ગુજરાતની જેટલી રઘુવંશીઓની લુવાણાઓની સંસ્થાઓ હોય એને માતૃત્વ કરતી સંસ્થા છે. આટલી મોટી સંસ્થાના અમુક અત્યારે ધનવાનભાઈએ કાર્ય કરી રહ્યા છે. ધનવાનભાઈએ શું ખૂબ સુંદર કાર્ય કરેલું છે. હવે ખરેખર મારી રાયે તમે જાણવા માગતા હો તો હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે છેલ્લા 4-5 વર્ષથી થોડી સંસ્થાને એક્ટિવ કરવા માટે આપણે બેઠા થયા છીએ, અત્યારે મળ્યા છીએ. જૂનું શું ટ્રસ્ટ હતું, હવેનું શું ટ્રસ્ટ થવાનું છે, એ બધી જો ગમણા કુટુંબમાં ના પડીએ અને કોઈ એક પ્રમુખને આપણે જો ઇન્વોલ્વ કરી દઈએ અને પછી એ પ્રમુખ ધીમે 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 એની આખી ટીમ બનાવે અને જે કંઈ ટ્રસ્ટોનું જે કંઈ હોય જૂનું કરવું. કારણ કે મને ખબર છે ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે જે કંઈ હતું એને હાથ ઉપર લઈ અને અમે સંગઠનનું કાર્ય બહુ સારું કરેલું છે. ધનવાનભાઈએ વિધવા સહાયથી માંડીને બધા કાર્ય બહુ સારા કર્યા છે. એટલે આજની મિટિંગમાં મારી ખાલી આપ સર્વેને આપણે બધા ભેગા થઈ અને પ્રમુખ નક્કી કરી નાખીએ, પછી ટ્રસ્ટ ક્યારે રજીસ્ટર કરાવવું, ટ્રસ્ટમાં કોણ ટ્રસ્ટી હતું, કોણે શું ક્લેમ કર્યા હતા, કોના હિસાબો શું છે, એ બધાને જો આપણે અત્યારે ના લેવા જઈએ અને પ્રમુખ જો આવી જશે તો પ્રમુખની આખી ટીમ આવી જશે અને એ આટલી મોટી સંસ્થા એટલે ખરેખર ગુજરાતના સીએમ જેવી સંસ્થા. ગુજરાતનો સીએમ હોય તો કેટલો મોટો પદ કહેવાય, એમ આપણી રઘુવંશીઓનો એ સીએમ બનાવવાનું છે. તો એવો વ્યક્તિ આપણે નિમી લઈએ કે જે વ્યક્તિ આ સંસ્થાને વધુ એક્ટિવ કરે, વધુ ઉજ્જવળ કરે. એટલે મારી ભાઈ મગનભાઈને એક રિક્વેસ્ટ છે કે આપે અગાઉ 26-25 મિટિંગ બોલાવી હતી, ખરેખર ખૂબ આપને ધન્યવાદ આપવા જોઈએ, ઠાકોરભાઈને ધન્યવાદ આપવા જોઈએ કે આપે હવે આપણે બધા જો સમય કાઢીને આવ્યા છીએ. તો હવે મારી એટલી વિનંતી છે કે આજે બીજી કોઈ ચર્ચા ઉપર જો લાઈન ઉપર જતી રહેશે ગાડી તો મજા નહીં આવે. એના કરતાં જે કંઈ જેની બી ભૂલ થઈ હોય એને સમાજ દરેક સમાજની સેવા કરવા માટે આવેલું છે.
કોઈ કોઈ આટલો સમય આપે છે કે પૈસા આપે છે, એ કંઈક સમાજમાં પોતાનો તન મન અને ધનથી આપવા માટે આવે છે. દરેક માણસે પોતે સમય આપે છે. એટલે મારી ખાલી વિનંતી છે મગનભાઈને કે બીજી કોઈ જો વાત ઉપર જશો તો સમય જશે, ફરી પાછી મિટિંગ બોલાવવી પડશે. એના કરતાં સમાજે આપણા ઉપર બહુ મોટો વિશ્વાસ રાખ્યો છે કે અખિલ ગુજરાતની જે ચિંતન શિબિર બોલાવી એની અંદર સમાજમાંથી નક્કી કર્યા કે આ સંકલન સમિતિના 11 જણા, મને ખબર છે કે મહાપરિષદમાં હું રહેલો છું, મહાપરિષદમાં અત્યારે હું ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યો છું, મહાપરિષદના 28 જણા અમારી વર્ણી સમિતિની હોય છે. તો વર્ણી સમિતિવાળા જે નક્કી કરે એને પ્રમુખ બનાવતા, તો એવી રીતે આગળ બી મને જ્યારે પ્રમુખ બનાવ્યો તો ત્યારે એવી વર્ણી સમિતિ હતી જ. તો સમાજના ચિંતન શિબિરમાંથી બધા ભેગા થયા અને આપણને સંકલન સમિતિ બનાવી છે. તો આ સંકલન સમિતિમાં મગનભાઈના હાથમાં જસની રેખા છે. હું એવું કહી રહ્યો છું કે ખરેખર આવી વાડીમાં રહી અને આટલી સરસ અને કાયમ માટે હવે એવો પ્રવૃત્તિમાં પ્રમુખ લાવીએ કે અગાઉ પ્રમુખે કામ કર્યું છે એના કરતાં સારું કામ કરે, અગાઉ મેં કામ કર્યું છે એના કરતાં સારું કામ કરે, અને કોઈ એવો વ્યક્તિને આપણે બેસાડી અને આપણને અખિલ ગુજરાત આમ ગૌરવવંતુ ચાલે ને એવી ભાવનાથી આપણે બધા સમય આપે છે. બધાને સમયની કિંમત છે. એટલે હું ખાલી મગનભાઈને હાથ જોડીને વિનંતી કરું છું, જે કંઈ કોઈની બી ટ્રસ્ટમાંથી ભૂલ થઈ હોય, ક્યાંક ટ્રસ્ટી લેવાના રહી ગયા હોય, ક્યાંક ટ્રસ્ટી લેવાના હોય, એ બધું જે પ્રમુખ બને એને ફોપી દઉં. તમે સમજો એને સોંપી દો. એ વ્યક્તિ જે કરે ને એ આપણને મંજૂર છે. જ્યારે હું પ્રમુખ હતો ને ત્યારે મેં જે પ્રવૃત્તિ કરી છે, મેં મારી ટીમ બનાવી હતી અને મેં જેટલા લોકોને સાથે લઈને ચાલ્યો છું ને, કે મને કોઈ આજથી સુધી મને કોઈએ કશું કીધું નથી, સમજી લો. અને સરસ પ્રવૃત્તિમય કાર્યો કર્યા છે. ધનવંતભાઈએ સરસ પ્રવૃત્તિમય કાર્ય કરે છે, ઠાકોરભાઈ એમના વર્ષમાં બી સરસ પ્રવૃત્તિમય કાર્યો કરેલા છે. એટલે આ સંગઠન અને સેવાની સંસ્થા છે. એટલે આમાં કેમ સારું સંગઠન થાય, એટલે મગનભાઈ મારી છેલ્લી વિનંતી છે કે આજે આપણે ઊભા થઈએ ત્યારે પ્રમુખ નક્કી કરીને ઊભા થઈએ. અને બીજું મોટી વાત તો એ છે કે ધનવંતભાઈએ તમને કહી દીધું, તમને સાહેબ ભીષ્મ પિતામાં બનાવ્યા છે ભગવાન. તમે સમજો એક વસ્તુ, ધનવંતભાઈએ તમને કહી દીધું કે મગનભાઈ તમે જેને મોર મારશો એને હું હાર પહેરાવવા તૈયાર છું. જો આવી વાત તમને કરી હોય તો ધનવંતભાઈ એમની પોતાની નાદુરસ્ત તબિયતના હિસાબે એ સમય નથી આપી શકતા. તો હવે બીજી કોઈ ચર્ચામાં ના પડશો જેની બી ભૂલ, કારણ કે ચર્ચા પરવાથી અનિલભાઈ આની અંદર 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 વાત વધવાની છે. તમે આવું બોલ્યા હતા અમે આવું બોલ્યા, તમે આવું બોલ્યા અમે આવું કર્યું. આવું ના કરશો હું તમને બધાને હાથ જોડી વિનંતી એટલા માટે કરું છું કે આ સંસ્થાનો પ્રમુખ થઈ જાય. અને સરસ સંસ્થા જેવી રીતે અત્યારે મહાપરિષદ કેવા ફૂલે ફૂલે ચાલે છે, એવી રીતે અખિલ ગુજરાતની મહાપરિષદ કદાચ કેન્દ્રની સંસ્થા છે, તો અખિલ ગુજરાત રાજ્યની. તો આપણને ગૌરવ થાય કે સાલા આવા પ્રમુખને આપણે મૂક્યા. અને પછી આજે હું બી જ્યારે પ્રમુખ થયો હતો ત્યારે મેં મારી કેવી આખી, મને ખબર છે મેં 350 જણા તો ખાલી કારોબારી આખી રચી હતી અને શપથવિધિ કરી હતી. તો બધા જ મારી જોડે, અને આજે મને ગુજરાતમાંથી લોકો પ્રેમ આપે છે, આખા ગુજરાતમાંથી પ્રેમ આપે છે. અને હું ખરેખર સમાજમાં જો આગળ આવ્યો ને તો અખિલ ગુજરાત સંસ્થાથી આવ્યો. વ્યવસ્થિત રીતે આપણે, અને મગનભાઈ ખરેખર વડોદરા આપણને બધાને બોલાવી આટલો એમનો પોતાનો સમય આપે છે, એમની વાડીનો આટલો ઉપયોગ કરાવે છે, તો આજે આપણે એટલા માટે ઉભા થઈએ એવી મારી અંતરની લાગણી છે. જય શ્રી અત્યારે તમારું પ્રવચન પેલું હોવું છે તમારા બોલવું છે. આપણે અત્યારે જે મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે, કોઈ પણ સંસ્થા બંધારણ વગર ચલાવી બંધારણને નેવે મૂકવી એમ આપણે માનતા નથી.
મહાપરિષદ એવું કહેવું પડે અખિલ ગુજરાત અમને સપોર્ટ કરે, અમે પાછા જેને આપણે અમદાવાદમાં ઉમંગભાઈ સાક્ષીમાં જ મિટિંગ બોલાવી અને આપણે સપોર્ટ કર્યો હતો, એ સંસ્થા હતી. આજે આટલી સંસ્થા પાછળ ગઈ છે અને કેવી રીતે આપણે આગળ લઈએ, અને એક જ જો ચર્ચા પ્રમુખ બનાવતા આપણે તો ચર્ચા અંદર હતા કે ભાઈ પ્રમુખ કોને બનાવવા છે. બરાબર છે. હવે આપણે બીજું અખિલ ગુજરાત લોહાણા સમાજ જે ટ્રસ્ટ છે એ આખું એનું બંધારણ અલગ છે. અખિલ ગુજરાત લોહાણા સમાજ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટને કાયદેસરની આપણે આમ તો ઓફ ધ રેકોર્ડ નહીં પણ રેકોર્ડથી વાત કરું કોઈ લેવા દેવા નથી, કોઈ સભ્ય નથી. અખિલ ગુજરાત લોહાણા સમાજમાં સભ્ય બના આપણે અખિલ ગુજરાત લોહાણા સમાજમાં સભ્ય બનાવવાનું નથી. એનું બંધારણ એવું છે કે તમે સંસ્થાને સભ્ય બનાવો અને સંસ્થામાં પર્ટિક્યુલર કયા કામમાં કેટલી વસ્તી જેના ઉપર. સાહેબ મારે પોતાને અખિલ ગુજરાતમાં સભ્ય થવા માટે મારે લોહાણા બોડી પર ઠરાવ કરવો પડે કે મારું નામ લખો. આ પરિસ્થિતિ એવી છે અત્યારે જે ધર્મભાઈએ કર્યું છે હવે એને કેવી રીતે આપણે આગળ ધપાવવું છે પ્રમુખને બનાવવા છે. બંધારણ તો ચલાવવું પડે બંધારણ ને બીજું જે ઓરિજિનલ બંધારણ હતું ત્યારે નવું બંધારણ બનાવીને ઉમંગભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા આપણે ત્યારે નવું બંધારણ પણ આપેલું છે. એટલે આપણે કયા ગ્રાઉન્ડ પર ભણો છો જવા માંગીએ છીએ. આપણે અત્યારે વર્ણી સમિતિ બનાવી નથી સંકલન સમિતિ બનાવી છે. આપણે આજે 11 જણ આપણે કોઈ પ્રમુખને ડિક્લેર કરી દઈએ તો મારી દ્રષ્ટિએ કાયદેસર પેલી રીતે વ્યાજબી નથી. ને આ વસ્તુમાં હું વિરોધ કરું છું. આ છટકબારી મારી છે, આ છટકબારી છે મગજદાર ભાઈ સોરી આ તમને ક્લિયર કરો છટકબારી છે. આપણે ચોખ્ખી જ વસ્તુઓ જે વાત પહોંચે એટલે મારું સંભળ બોલે છે સાંભળો નથી મજા આપણે શું કરવા દે ભાઈ મજા તો બોલો નહીં મજા કરે બોલો તો સારો વિરોધ છે. વિરોધી છે કે તમે એમ કહો આજે આપણે 11 જણા કેમ ના કરી શકીએ. આપણે સંકલન જ્યારે મિટિંગ બોલાવી હતી ત્યારે આપણે ક્લિયર કીધું કે 11 જણાની જે સંકલન સમિતિ બનાવી એ જ સમિતિ કામ કરશે અને એ જ સમિતિ તરીકે કામ કરશે. આજે પ્રમુખ કેમ ના થાય સમિતિ બનાવી બધી આપણે એવું તો 5-15 જણ ઉમેરો ઉમેરશું મોટી બનાવી ઉમેરાય પતા મારી વાત કહેજો એમાં મારું મંતવ્ય એવું છે કે ઠાકોરભાઈ નું ટ્રસ્ટ છે રજિસ્ટર ટ્રસ્ટ એની અંદર અત્યારે 3 ટ્રસ્ટી હયાત નથી ને 3 ટ્રસ્ટી છે. આપણે અખિલ ગુજરાતની વાત કરી રહ્યા હતા. અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ મેં પેલું કોઈ બેનો કોઈ લેવા દઉં. અખિલ ગુજરાત લોહાણા ટ્રસ્ટના હિસાબો ચાલુ છે, ઓડિટ થઈ ગયું, ઓડિટ ચાલુ છે, પતી ગયેલું છે. એમાં ટ્રસ્ટીઓ લેવાના છે, મિનિમમ ટ્રસ્ટી. એમાં પણ સભ્યની બંધારણમાં સંસ્થાને સભ્ય બનાવવાનું છે અને 6 સભ્ય મિનિમમ છે. એટલે વકીલની સભામાં આપણે પહેલાં તો મિનિમમ 6 ટ્રસ્ટીઓ બનાવી અને એક્ટિવ કરી દઈએ છીએ, મહિનામાં થઈ જશે. એ બધા પણ લેખિતમાં એમાં મોકલ્યું થઈ જશે. તમને કહું અખિલ ગુજરાત લોહાણા સમાજ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ બેને ભેગું કરશો પ્રમુખ બનાવશો તો કાયદાકીય બધી ઘણી બધી આંટી ગોટીઓ આવશે. કારણ કે આપણો અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટનો કોઈ પણ સંજોગે અખિલ ગુજરાત લોહાણા સમાજ મિક્સઅપ થયો નથી. હું પોતે એમાં મેની દ્રષ્ટિથી થયું નહીં થયું કારણ કે એનું કારણ છે જે બધા પ્રોબ્લેમ છે બધા તમે જે ટેક ઓવર કરો એટલે કોઈ પણ પ્રાઇવેટ પેઢી હોય ને લેવા જણાય લેવા જવાબદારી થતા તમે ટેક ઓવર કરો ને એટલે ઘણા બધા પ્રોબ્લેમ આવે. અત્યારે જે પ્રોબ્લેમ છે અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ એના કરતા અખિલ ગુજરાત લોહાણા સમાજ એમને કામ કરે અને પછી આના જે પ્રમુખ થાય એમાં પ્રમુખ કરે કોઈ વાંધો નથી. ઠાકોરભાઈ એક વાત કે આપણે જયારે ચિંતન શિબિર મળી એમાં આપણે કહેલું છે કે બે પ્રશ્ન બર્થ કરવા કાયદા કઈ થાય છે ન થાય છે બીજાનો અધિકાર છે. આપણે તમે કહેતો એમ કરીએ પણ ટ્રસ્ટ સાથે એક ઠરાવ તો કરવા કારણ કે અખિલ ગુજરાત લોહાણા આ શબ્દ આવ્યો છે એ ટ્રસ્ટમાં બંધારણમાં એવું છે કે નાત જાતના ભેદભાવ વગર કાર્યવાહી થશે. એ તો આપણે એક પેટીજી લેવું હોય તો આવું લખવું હોય છે બીજા કારણોસર લેવું પણ આપણે તો લોહાણાનું નામ વાંચવું છે. એ ઠાકોરભાઈ પ્લીઝ નોકરી જે પૈસા આવ્યા જેના માટે ટ્રસ્ટની રચના કરવામાં
2001 ભૂકંપ એની પહેલા આપણે 87 આપણો હાલ થયેલો છે. એ પછી આ પ્રશ્નમાં આપણે 200 દિન જે યાત્રા આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે આપણે આ ટ્રસ્ટ ભૂકંપમાં જરૂરી હતું, કારણ કે ફોરેનની આપણને સહાય મળતી હતી. દેશમાંથી બધા જ્ઞાતિભાઈઓ જે આવતા હતા એમાં મેક્સિમમ આપણી પાસે જ્ઞાતિના પૈસા આવેલા છે, લોહાણા જ્ઞાતિ. એટલે લોહાણા સમાજને અને એને લાગતું વળગતું નથી એ શબ્દ કાઢતો. ભલે એમાં તમે કાયદામાં લખ્યું છે કે નાત જાતના ફેરફાર હતા, પણ એ બેઝિક અને લોહાણાની સંસ્થા છે. એમાં આવેલા પૈસા લોહાણા છે, જ્ઞાતિભાઈના છે. એટલે જ્ઞાતિજનો ટ્રસ્ટ તો કહેવાય છે. પછી એને આપણે કઈ રીતે લઈ જવું છે એ આપણે આટલા મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે એ અનરજિસ્ટર્ડ સંસ્થામાં મુંબઈ કે બરાબર હવે ન કરીએ તો હું તમારી વાતથી સંમત છું. તો એમણે તેની અંદર કીધું તો ખરું છે શું પડતી અખિલ ગુજરાત રોહાણા સમાજ જે ટ્રસ્ટ બન્યું છે એમાં ભૂકંપનો કે કોઈ લેવા દેવા નથી, ભૂકંપ એક રૂપિયો આવેલો નથી. અખિલ ગુજરાત રોહાણા સમાજ ટ્રસ્ટમાં હા એક રૂપિયા બોલો 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 શું બીજું જલારામ રથયાત્રા ને કોઈ લેવા જેવા નથી. જલારામ રથયાત્રા વખતે મેં લિખિતમાં બધાને સંકલન સમિતિમાં મૂક્યું છે કે જલારામ રથયાત્રા વખતે અખિલ ગુજરાત રોહાણા સમાજ પાસે પૈસા નહોતા, એટલે જલારામ મંદિર પારડીની જોડે વહીવટ કરાયો. જે રૂપિયાએ જલારામ મંદિર પારડીએ લીધા સરકારના આયા કે જાય અને ખર્ચો એમણે કર્યો. અને હું સાહેબ લોસમાં હતા, આપણે એક ઈમેલ લખ્યું છે જો બધાએ વાંચ્યો તો ચર્ચા ના થઈ. હું મેં લિખિતમાં આપ્યું છે પૈસા આપણે ઉઘરાયા નથી. ખાતું ખોલાય અને કઈક આવક સાઈડ 12% વટે વ્યાજ આવે એટલે વ્યાજ આપણે 40,000 રૂપિયા મૂક્યા હતા. એનું વ્યાજનું વ્યાજ આપતા ખર્ચા કરતે જે પૈસા થયા 11,00,000 રૂપિયા 5,04,000 રૂપિયા આપણે અખિલ ગુજરાત રોહાણા સમાજને વિધવામાં આવે અને બાકીના જે 4 AC રહ્યા એ ત્યાં ઓલરેડી આપણી FD છે અને ખર્ચામાં ગયું. અખિલ ગુજરાત રોહાણા સમાજ કોઈ સંબોધક રૂપિયા છે તો રૂપિયા કસા છે કસા જ ભેગા કર્યા નહીં. આ ઓડિટર હિસાબો છે મારી 2024 માર્ચ સુધીના ઓડિટર હિસાબો તૈયાર છે સાહેબ. એનો કોઈ નથી જયારે 200મી જલારામ જયંતિને આને લાગતું વળતું નથી, ભૂકંપને આ ટ્રસ્ટને લાગતું વળતું નથી, તો મને એક સવાલનો જવાબ એ આપ કે અખિલ ગુજરાત રોહાણા સમાજ ટ્રસ્ટ શા માટે બનાવવામાં આવ્યો? સૌથી પહેલા મેં કહ્યું લેવા દેવા નથી, કાયદેસર લેવા દેવા નથી. પણ કોઈને કરવું હોય તો આપણે મત કરવાથી મેં જાહેર માં કહ્યું આજે બી મને જે વાતો છે બધી તમને ભૂકંપ જણાવો એ પૈસા જે બેંક
અડતા મગે એની રસીદ પર રૂપિયા સુધી ના હોય ને જી બસ વાત બેસો પડી ગયું એક મિનિટ મારી વાત મારે તો હું તો એ કહું છું કે પૈસા ના હિસાબ ની જરૂર નથી જો તું માત્ર આપણે હેતુ ચલો બીજો હવે મારી સાથે આપણે જૂના હિસાબે કોઈ લેવા દેવા નથી છે એ 330 લઈ લેશે અમારી ચર્ચા થઈ ગઈ છે પાટલી વસ્તુ હકીકત સંભાળવાની વાત કરી હતી. અખિલ ગુજરાત રોહણા સમાજ ઓડિટર સંસ્થા છે, હિસાબો થયેલા છે, છતાં આપણે એની અમે સવાલ જવાબ કર્યા હતા. અને અખિલ ગુજરાત રોહણા સમાજ નો રૂપિયા 40-50 લાખ નો પેલા પોતે કબૂટર ને વાપરી કાઢે. હું કહું છું આપણે સંકલન સમિતિ પૈસા લઈશું અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, અમારે હિસાબ જોતો નથી. આપણે 200મી જે યાત્રા કાપી, આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે આપણે આ ટ્રસ્ટ ભૂકંપમાં જરૂરી હતું. કારણ કે ફોરેનની આપણને સહાય મળતી હતી, દેશમાંથી બધા જ્ઞાતિભાઈઓ જે આવતા હતા એમાં મેક્સિમમ આપણી પાસે જ્ઞાતિના પૈસા આવેલા છે, રોહાણા જ્ઞાતિના. એટલે રોહાણા સમાજને અને એને રાખતું વળગતું નથી એ શબ્દ કાઢતા. ભલે એમાં તમે કાયદામાં લખ્યું છે કે ના જાતના ભેદભાવ વગર, પણ એ બેઝિક અને રોહાણાની સંસ્થા છે, એમાં આવેલા પૈસા રોહાણાના છે, જ્ઞાતિભાઈના છે. મોટી રકમ નું ટ્રાન્ઝેક્શન થતો હોય ને સાહેબ, એ અનરજિસ્ટર્ડ સંસ્થામાં મુંબઈ કે બરાબર ન કરીએ તો હું તમારી વાત થી સંમત છું. તો એમણે કહી દીધું કીધું તો ખરું છે ઉપર થી હવે મારી વાત કરી આપણે પ્રમુખ કરીએ ને, એક્સ માણસ ને પ્રમુખ કરીએ એને કહી દઈશું. મગર ભાઈ ની કદાચ સમજ ફેર છે. અખિલ ગુજરાત રોહણા સમાજ જે ટ્રસ્ટ બન્યું છે એમાં હુકમનો કે કોઈ રિવાજ નથી, હુકમનો એક રૂપિયો આવ્યો નથી. અખિલ ગુજરાત રોહણા સમાજ ટ્રસ્ટમાં બધા એક રૂપિયા બોલો 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 શું બીજું જલારામ રથયાત્રા ને કોઈ લેવા દેવા નથી. જલારામ રથયાત્રા વખતે મેં લિખિત માં બધાને સંકલન સમિતિ માં મૂક્યું છે કે જલારામ રથયાત્રા વખતે અખિલ ગુજરાત રોહણા સમાજ પાસે પૈસા નહોતા, એટલે જલારામ મંદિર પારડીની જોડે વહીવટ કરાયો. જે રૂપિયા જલારામ મંદિર પારડીએ લીધા સરકારના આવ્યા કે જે આવ્યા અને ખર્ચો એમણે કર્યો. અને અમે સાહેબ લોસમાં હતા, આપણે એક ઈમેલ લખ્યું છે જો બધા માત્ર ચર્ચા જ ના થઈ જોઉં છું, મેં લખીને આપ્યું છે. તમે
જોડાયા નથી. ખાતું ભરાય અને કઈક આવક થાય બાર ટકા વાટે વ્યાજ આવે એટલે 2,40,000 રૂપિયા મૂક્યા હતા. એનું વ્યાજ આવતા કરતા કરતે જે પૈસા થયા 11,00,000 રૂપિયા જોયું 5,40,000 રૂપિયા અખિલ ગુજરાત લોણા સમાજની વિધવામાં આવ્યા અને બાકીના જે 4 એસી રહ્યા એ ત્યાં ઓલરેડી આપણી અડધી છે અને ખર્ચામાં ગયું. અખિલ ગુજરાત લોણા સમાજ કોઈ સમુદ્ર રૂપિયા છે તો રૂપિયા કસા છે કસા જેવા ગયા નહીં. આ ઓડિટર હિસાબો છે મારી 2024 માર્ચ સુધીના ઓડિટર હિસાબો થયા છે. સાહેબ એનો કોઈ નથી લઈ જયારે 200મી જવાહરલાલ જયંતિ ને આને લાગતું વળગતું નથી, ભૂકંપ એના ટ્રસ્ટને લાગતું વળગતું નથી, તો મને એક સવાલનો જવાબ આપ કે અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ શા માટે બનાવવા માટે લેવા દેવા નથી તો એનો વાત જ બંધ કરો. આજે બી ખોટી વાત હું તમને શું કહું છું, એ સંતા રજિસ્ટર છે, ચેરિટીમાં એ હિસાબ કોડ ફાઇલ કરી દેશે, વેપાર કોડ બી કરી દેશે, એ મહિના બે મહિનાની પ્રોસિજર છે. હા બરોબર છે, પણ મારી વાત સાંભળો ઠાકોરભાઈ, મને પ્રોમિસ આપ્યું હતું 6 જૂને અમે ભેગા થયા હતા કે ભાઈ હું ઓડિટ પણ બધું ફાઇલ કરી દઈશ, વેપાર રિપોર્ટ બી કરી દઈશ, એ પ્રોસિજર થતાં 1-1.5 મહિનો લાગે કે 2 મહિના બી લાગે, પણ એ સંસ્થામાં આપણે પ્રમુખ અત્યારે ડિક્લેર કરી દઈએ તો રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં આપણે જુના હિસાબે કોઈ લેવા દેવા, આપણે આમાં 3 ચટ્ટી અહીંયા છે, એ 3 ચટ્ટી લઈ લેશે. તમારી 14 જૂને અમારી ચર્ચા થઈ ગઈ છે, પાર્ટી વસ્તુ હકીકત સંભાળવાની વાત કરી હતી. અખિલ ગુજરાત લોણા સમાજ ટ્રસ્ટ ઓડિટર સંસ્થા છે,
હિસાબો થયેલા છે, છતાં આપણે એની હમણાં સવાલ જવાબ કર્યા તારે, અને જે અખિલ ગુજરાત રોણા સમાજનો રૂપિયા 40-50 લાખ નો પેલા પોતે કબૂલ કરી લેવા આપી કાઢે. હું કહું છું આપણે કબૂલ કરી દરમણ ભાઈ. પૈસા લઈ સકો, અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, અમારે વિશે જોતો નથી. ઠાકોરભાઈ મને પ્રોમિસ આપ્યું હતું 14 જૂને અમે ભેગા થયા હતા કે ભાઈ હું ઓડિટ રિપોર્ટ બધું ફાઇલ કરી દઈશ, ફેરફાર રિપોર્ટ બી કરી દઈશ. ઉમંગભાઈ ધનરાજભાઈ નવા પ્રમુખ હિસાબ આપી દેવાનો, વાત પૂરી થઈ જાય. આમને જે પૈસા ની વાત છે એની ચેરિટી એની પાસે હિસાબ રાખો, એ ચેરિટી હિસાબ આપી દેશે. એટલે આને બે ને મર્જ કરવાનું, પણ ત્યારે એમણે પ્રોમિસ આપ્યું આપણે જે ધરણ બે કહ્યું છે આ ગવર્નર આ પ્રમુખ એ પેલા મંત્રી તો આપણે ના મિત્ર સ્ટોરી કહી દે બરાબર. અહીં તમે એમનું તમારે મારે ચાલો બોલવાનું બોલવાનું આપણી સંકલન સમિતિ બરોડા ખાતે મળી છે અને જે મહાનુભાવો જ્ઞાતિ શ્રેષ્ઠીઓ બધા રહે સર્વે ને જય જલારામ. ધુનંગભાઈએ જે વાત કરી અને ઠાકોરભાઈએ જે વાત કરી, ઠાકોરભાઈએ 2012માં હું ઉમંગભાઈને સાથે જ્યારે મણી સમિતિ એમનો પ્રમુખ મૂક્યા અને એમને અમને જે હવાલો સોંપ્યો ત્યારે અખિલ ગુજરાત રોહણા સમાજનું 41,000 બેંક બેલેન્સ સાથે અમને જે કાગળ આપ્યો, બેંકનું ખાતું અમને ટ્રાન્સફર કરી આપ્યું. અમે શુભ નિષ્ઠાથી પ્રમાણિકતાથી એ 4 વર્ષ ચલાવી અને દરેક નિયમિત કારોબારની સભા ભરી. તમે અમને મધ્યસ્થ મહાસમિતિ ની મિટિંગમાં જેવી રીતે અખિલ ગુજરાત રોહણા સમાજ સેવા ટ્રસ્ટ માં એવો ઉલ્લેખ છે કે ભાઈ અખિલ ગુજરાત રોહણા સમાજ નામની સંસ્થા કરી અને સંગઠિત કાર્ય કરવા એનું જે બંધારણ છાપેલું અમને આપેલું બરાબર, પેલું જે બંધારણ કોઈ અમને આપેલું નહીં. બીજું એ પછી આ આખી જ અમે સંસ્થા 4 વર્ષ ચલાવી અને એના તમામ ઓડિટેડ હિસાબો અમે દરેક હોદ્દેદારોની સહી સિક્કા કરીને દરેક કારોબારી ભરી અને કારોબારીમાં અમે રજૂ બી કર્યા, સંગઠનની વિવિધ પ્રવૃત્તિ કરી. અત્યારે જે કંઈ વિવાદ થયો છે ટ્રસ્ટમાં અને સાદા અખિલ ગુજરાત રોહણા સમાજમાં, એ જે
સર્વ માન્ય રીતે બધા સમાજના શ્રેષ્ઠીઓ નિર્ણય લે અને આ સંસ્થામાં જે અમે કામ કર્યું છે, અમે જે અનુભવ્યું છે, અમે લોકોનો જે પ્રતિસાદ લીધો છે, આજે અંકલેશ્વર લોણામાં જે નહોતું તો હમણાં ત્યાં જઈને અમે એ લોકોને આપણી સાથે ભેળવે આવી રીતે ભરૂચ બી ગયા, એવા અસંખ્ય દાખલાઓ છે. આપણે નારાયણ સરોવરમાં સભા ભરીને, બહુચરાજીમાં ભરીને, બધે ભરી. કહેવાનો મતલબ શું છે કે જે સંગઠનની પ્રવૃત્તિથી ધમધમતું હતું આપણું ગુજરાત, કે જે અત્યારે આપણને એમ લાગે છે કે ભાઈ એ કાર્યરત નથી, તો આપણે બધા ભાઈઓ જ્યારે બેઠા છે અને સમાજે આપણને જવાબદારી આપી છે કે સંકલન સમિતિ 11 જણા, એટલે આપણે આખા 25-25 લાખ લોહાણાના જવાબદાર વ્યક્તિઓ છીએ, અને આપણે એવો નિર્ણય લેવો જોઈએ કે ભવિષ્યના આપણા જે યુવાનો છે, જે આપણા કુણાલભાઈ છે, બીજા મિત્ર છે, તો એ લોકોને આ સંસ્થામાં આવા આપણે કોઈ ઝઘડા કે આવા કોઈ કાવા દાવા કશું જ નથી, પણ આ સંસ્થા એક સંગઠનની વિવિધ રચનાત્મક કરતી પ્રવૃત્તિઓવાળી સંસ્થા છે, અને આપણે એ વિચાર કરવો જોઈએ કે આવનારો યુવાન આ સમાજ પાસેથી શું લેશે અને સમાજ એને શું આપશે. તો આજે તમે કે ઠાકોરભાઈ કે ઉમંગભાઈ કે મગન કાકા કે નરેશભાઈ, આપણા બધા આપણે બધા સરખી ઉંમરના આજે 65 વર્ષ મને બી થયા, તો આવનારો યુવાન જે છે 35-40 વર્ષ, તો એ આ બધું જ્યારે સાંભળશે કે આપણો ઇતિહાસ જોશે, તો એ કલંકિત રીતે આપણો ઇતિહાસ ના લખાય એના માટે આપણે સર્વાનુમતે બધા શુદ્ધ બુદ્ધિથી સારો વિચાર કરી અને જે ટ્રસ્ટ હતું કે સાધુ હતું જે બી છે, જેને બી હિસાબો કર્યા છે, જેને બી કામ કર્યું છે, શુભ નિષ્ઠાથી કર્યું છે, મોટું મન રાખી એ વિવાદોને ભૂલી અને જે વિવાદો થયા હોય, ક્યાંય કોઈની જરૂર હોય તો એને સરખું કરવામાં આપણે બધા સાથે રહી સંકલન કરી એને સરખું કરીને જ્યાં સરકારી કચેરીમાં રજૂ કરવાતું હોય, જો અમને પહેલેથી કહેવામાં આવ્યું હોત તો અમે ઇન્કમટેક્સમાં કે ટેરિટી કમિશનરમાં હિસાબો આપી દીધા હોત, કારણ કે અમારે કંઈ અમારા માટે પર્સનલ વ્યક્તિગત તો આ કાર્ય હતું નહીં. પણ જે થયું એ ભગવાનને મંજૂર હશે અથવા જે નિષ્ઠાથી થયું એ આપણને ખબર નથી, પણ આ તબક્કે હવે જ્યારે સંકલન સમિતિ આ 6 વર્ષે આપણે મળી છે, કારણ કે એમને પોતે જ અખિલ ગુજરાત લોહાણા સમાજ સેવા ટ્રસ્ટમાંથી જો અખિલ ગુજરાત લોહાણા સમાજને 5,04,000 આપ્યા છે, તો એ સંસ્થા ઓફિશિયલ જ છે અખિલ ગુજરાત લોહાણા સમાજ. એટલે જે કંઈ છે એ કેવી રીતે કાયદામાં એ વકીલો કામ કરશે, તો આપણે કોઈને પણ તકલીફ ના પડે, ધનવાનભાઈને ના પડે કે અમને ના પડે કે અમને ના પડે, અને આવનારા લોકોને ચોખ્ખું અને ક્લિયર પિક્ચર મળે અને આ સંસ્થા ખૂબ જ સંગઠિત રીતે થઈને આગળ વધે એવી મારી એક શુભેચ્છા નમ્ર વિનંતી છે. જ્યાં જરૂર પડે ત્યાં આપણે આજે ભેગા એના માટે થયા છીએ કે આપણે કોઈ એવો સોલિડ નિર્ણય એ જે મૂળ ઉદ્દેશ્યથી ભટકીને કાર્ય થયું.
આ સંસ્થાનું સેવાનું કાર્ય ક્યારે એવો ઉદ્દેશ હતો જ નહીં કે વિધવાઓને સહાય કરવી. તમે માત્ર વિધવા સહાય નહીં સાહેબ, એને ત્રણ જગ્યાએ 1800 છોકરાઓને સીડ આપ્યા છે, એને પૈસા આપ્યા છે, પણ ભુજની અંદર કચ્છની અંદર એને પણ રમતગમત સમિતિ નું આયોજન કરેલું છે. એવું નથી કે એટલું વિધવા જે પણ સંસ્થા જે પણ કાર્ય કરે એ એના ઉદ્દેશ્યને અનુરૂપ કરવું જોઈએ. એક વસ્તુ આપણે સમજીએ, એના પહેલા મેં કહ્યું ધનવાનભાઈએ જે કાર્ય કર્યું બહુ સારું કાર્ય કર્યું છે, એવું મેં કહ્યું જ છે. વિધવાઓને સહાય કરવું એ ઉમદા કાર્ય છે, પરંતુ એ આ સંસ્થાના કાર્યક્ષેત્રમાં ક્યારેય નહોતું, આવું મારી સમજ છે. એમણે જે કર્યું એને બે હાથે સલામ. બહુ સારી વાતો કરી એ પહેલા મગનભાઈએ, મોહનભાઈએ, ઠાકોરભાઈએ બધાએ પોતાના અભિપ્રાય આપ્યા. મારું અંતર મંતવ્ય એવું છે કે સૌથી પહેલું અખિલ ગુજરાત લોહાણા સમાજ, એનો ખરેખર ઉદ્દેશ્ય જે હું સમજ્યો છું અને ઉમંગભાઈએ હમણાં કીધું કે ભાઈ રાજ્યભરમાં કાર્ય કરતી 450 વધુ જે સંસ્થાઓ છે એનું સંકલન, એમને આપવાનું માર્ગદર્શન, એમને જરૂરિયાત સહાય અને લીડરશીપ, આ એનું કાર્ય હોવું જોઈએ અથવા હતું છે અને છે. પણ ઉમંગભાઈના સમયમાં જે કાર્ય થયું એ હું માનું છું કે એ ઉદ્દેશ્યને અનુલક્ષીને કાર્ય થયું એવું હું કહી શકું છું. પરંતુ એ પછી જે કાર્ય ધનવાનભાઈના સમયમાં થયું, કાર્ય મને બહુ સારું કર્યું, ઉમદા કર્યું, પણ મને એવું કહેવા દો કે એ જે મૂળ ઉદ્દેશ્યથી ભટકીને કાર્ય થયું. આ સંસ્થાનું સેવાનું કાર્ય ક્યારે એવો ઉદ્દેશ્ય હતો જ નહીં કે વિધવાઓને સહાય કરવી. કચ્છની અંદર એને પણ રમત ગમત સમિતિ નું આયોજન કરેલું છે. એવું નથી કે એટલું વિધવા સહાય. હું તમને ધન્યવાદ આપું છું. મારી વાત સમજો, ધન્યવાદ. જે પણ સંસ્થા જે પણ કાર્ય કરે એ એના ઉદ્દેશ્યને અનુરૂપ કરવું જોઈએ, એક વસ્તુ આપણે સમજીએ. એના પહેલા મેં કહ્યું ધનવાનભાઈએ જે કાર્ય કર્યું બહુ સારું કાર્ય કર્યું છે, એવું મેં કહ્યું જ છે. વિધવાઓને સહાય કરવું એ ઉમદા કાર્ય છે, પરંતુ એ આ સંસ્થાના કાર્યક્ષેત્રમાં ક્યારેય નહોતું, આવું મારી સમજ છે. એમણે જે કર્યું એને બે હાથે સલામ. એમણે જે સ્પોર્ટ્સનું એનું કર્યું એ ઇવેન્ટમાં હું પણ પ્રવીણભાઈની સાથે આણંદમાં બી કરેલું, ત્યાં પણ હું મંચ ઉપર હાજર હતો. એમણે જે કર્યું છે સારું, હું એમની નિંદા નથી કરતો, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. પણ હવે જે પણ પ્રમુખ આવે, જે પણ આવે, એણે પોતાના સંસ્થાના લક્ષ્યને વળગીને કાર્ય કરવું જોઈએ. કહેવા મેં કીધું કે ઉમંગભાઈએ જે કાર્ય કર્યું, મને હજી ફરી કહેવા દો કે એમના કાર્યક્ષેત્રના સમયમાં એમણે જે કર્યું એ સંસ્થાને અનુરૂપ સંકલન કરવાનું ને લીડરશીપ આપવાનું કાર્ય એમણે કર્યું છે, એ હું બિરદાવું છું. તો એ પ્રમાણેનું કાર્ય આવનારા જે પણ પ્રમુખ કે કારોબારી હોય એ કરે, એ એમાંથી આપણે એમના કાર્યના જે સમયમાં એમાંથી આપણે શીખવું જોઈએ, આવી મારી સમજ છે. અને ટ્રસ્ટ અને એની જે બાબતની વાતો હતી, હું એની કોઈ કાયદાકીય બાબતમાં નથી જવા માંગતો, પણ જે પણ આ સંસ્થા થાય એ પબ્લિક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હોવું જોઈએ.
એના કાયદેસરના હિસાબો એને સમાજને અને ચેરિટી કમિશનરને આપવાની અને ઇન્કમ ટેક્સ કે જે પણ કાયદાઓ આપણા દેશમાં લાગુ પડે છે એને અનુરૂપ ચાલવાની વ્યવસ્થા અને માનસિકતા રાખવી જોઈએ. આટલું જ મારે કહેવું છે. બાકી બધા આપણે જે આજે ચર્ચા કરીએ છીએ આપણને સમાજની જે પણ આપણે 100-125 જણા હાજર હતા એમણે આપણને આપણા ધનવાનભાઈ અને જે પણ સંસ્થાનું અત્યારે મડાગાંઠ છે એને ઉકેલી સંકલન કરી અને આ સંસ્થાને કાર્યાન્વિત કરવા માટેની આપણને કાર્યભાર સોંપ્યો છે. જ્યાં સુધી પ્રમુખ અને એ નિમવાની વાત છે ત્યાં સુધી હું એવું સમજો છું કે આપણે સંકલન કરવાનું છે અને એની જે નિયુક્તિ કે જે આપણે એ કરવાની છે સમિતિ એ કદાચ આપણે જ છીએ કે કેમ મને ખબર નથી. જો આપણે હોઈએ અને આપણે કરી શકતા હોઈએ તો કરવામાં મને વાંધો નથી. પણ એમાં બી મારું એક સૂચન છે કે આપણે જેની લીડરશિપ કરીએ છીએ, જે 450 સંસ્થાઓની લીડરશિપ કરીએ છીએ, આપણે વિચારવાની વાત છે શું આપણે એમનો મત લેવો જોઈએ ખરો. બસ પ્રમુખ તરીકે નીમ્યા એ પહેલા અમે આખી યાત્રા ચાલુ કરી સંગઠન માટે, કારણ કે અમે કોઈને ઓળખતા નતા. ગામે ગામ જઈને દરેક મહાજનો જોડે મિટિંગ કરી અને શપથવિધિ સમારોહ કર્યો ગુજરાતી પ્રતિ અને આખું ગુજરાતના ઓવાળા પ્રતિનિધિઓ હાજર રહ્યા. એ શપથવિધિ સમારોહમાં 11-11 લાખના ટ્રસ્ટીઓ અમે જાહેર થયા, બંધુ સાહેબે જાહેર કર્યા અને લોકોનો ખૂબ પ્રતિસાદ અને ઉત્સાહ હતો. હવે એ પછી અમે એ ટ્રસ્ટ બોર્ડની એક મિટિંગ બોલાવી કે ભાઈ આપણે અખિલ ગુજરાત નોળા સમાજ ઉમંગભાઈ એટલા એન્થુ છે કે કોઈ પરમેનન્ટ પ્રોજેક્ટ કરવો, એના માટે અમે જગ્યા લેવાનું નક્કી કર્યું. હવે એ મિટિંગમાં બધા ટ્રસ્ટીઓ હતા, ઠાકોરભાઈની હતા અને ત્યારે બી અમને એમ કીધું કે ભાઈ અખિલ ગુજરાત નોળા સમાજ ટ્રસ્ટ તરીકે તો કોઈ જ કામગીરી નહીં થાય. એટલે પછી અમારે નોળા વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ નવું ઊભું કરવું પડ્યું. એમાં ધનવાનભાઈ, ઉમંગભાઈ અને દિવેશભાઈ રાજદેવ ત્રણે ત્યાં આગળ ટ્રસ્ટી છે અને એ ટ્રસ્ટમાં અમારી પાસે ફક્ત 2 વ્યક્તિના પૈસા આવ્યા. વસંતભાઈ કુડરાણીએ 2 લાખ આપ્યા અને ભીમુભાઈ ગોકરાણીએ 1 લાખ આપ્યા. એ 3 લાખ એ 3 લાખના વ્યાજ સાથે 3,68,000 એ બી અમે સુરત એકાઉન્ટ શિફ્ટ કરી દીધું. એટલે આ વાત મારે રહી ગઈ હતી કે જે ધ્યાનમાં લાવી જરૂર છે. અખિલ ગુજરાત લોહાણા સમાજની આપણે જે ચિંતન શિબિર 25 માર્ચના રોજ મગનકાકાના નેતૃત્વમાં થઈ ખૂબ સરસ કાર્ય થયું અને આજે સંકલન સમિતિમાં સારા પ્રમુખની આપણે નિમણૂક કરીએ કે જે તન મન ધનથી સેવા કરીને જૂનું બધું ભૂતકાળ ભૂલી જઈએ અને આગામી વર્ષોમાં જેવા ઉમંગભાઈ 4 વર્ષ કાર્યક્રમ થયેલા છે એવા ધમધોકા આખા ગુજરાતમાં કાર્યક્રમો થાય. ધનવાનભાઈ બી સારા કાર્યક્રમ કર્યા છે, ઠાકોરભાઈ પણ કર્યા છે અને ફરીથી આપણે સમાજમાં ખૂબ નજીક આવી. હું પણ આ કોઈને નહોતો ઓળખતો. ઉમંગભાઈના નેતૃત્વમાં અખિલ ગુજરાતમાં મેં કામ કર્યું. મુકેશભાઈ, તમે શૈલેષભાઈ, મગનકાકા, પ્રવીણભાઈ, અમે બધા નજીકથી આપણે ઓળખતા એની હિસાબે થયા છીએ. સંસ્થા છે તો આપણે ઉજળા છીએ, સમાજ થકી જ આપણે ઉજળા છીએ. આપણે સમાજમાં સારું નામ કરવું હશે તો સમાજનો સહકાર જોઈશે. એટલે આજે આપણે માત્ર ને માત્ર સારા પ્રમુખની નિમણૂક કરી સંસ્થાને વેગવતી બનાવીએ અને આપણે તન મન ધનથી બધા સાથ સહકારમાં જોડાઈએ એવી સલાહ. ભવિષ્યના પ્રમુખની નિમણૂક આ સંકલન સમિતિ 1 મહિનાની અંદર કરે
એવું નક્કી કરવા માંગુ. એટલા માટે એના પર સૌ શબ્દો વાપરું. ભૂતકાળમાં દરેક પ્રમુખોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા કામો કરેલા છે અને એ પ્રમાણે આ સંસ્થા આગળ આગળ ચાલતી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી સ્થગિત થઈ ગઈ આ સંસ્થાને દરેક ડાક્ટરી શ્રેષ્ઠીઓની ચિંતા છે કે આને આપણે ફરીથી વિભક્તિ મનાવી અને એના માટે બધા ભેગા થયા. સંકલન સમિતિને એક કામ સોંપવામાં એ જ આવ્યું કે તમે ભેગા થઈને હવે નવા નીડર અખિલ ગુજરાતમાં સમાજ માટે આ સંસ્થા માટે આપણી જે સંસ્થા ટ્રસ્ટની વાત છે એના માટે આપણે આજે કોઈ ચર્ચા કરતા નથી અને હવે પછી આગળના જે બી કરતા ચાલે એમાં કોઈ એ પ્રકારનો કોઈ સમય બગાડશો નહીં. ફક્ત ને ફક્ત એક જ એજન્ડા છે કે આજે આપણે આ સંકલન સમિતિમાં જો નવા પ્રમુખનું નામ ડિક્લેર કરી શકીએ તો આજની મીટિંગની સફળતા ગણાશે. વેરી ગુડ. મોટા બેન્શન નંબર આપો. મેરે દો તો મે ફોન પર ફોન કરી જલારામ બાપા જલારામ બોલ બોલ બરા સંકલન સમિતિની મીટિંગ મળી તમારી ઘેર આવી અને સ્પીકર ઉપર બધાને જય જલારામ કહી જય જલારામ જય જલારામ જય જલારામ જય જલારામ હોય છે ને 10 જણા આપણે 11 ની કમિટીમાં તમે મને કહ્યું કે ભાઈ તબિયત નથી બરાબર એટલે 10 જણા ભેગા થયા છે ધર્માનભાઈ બરાબર છે અને ચર્ચાઓ ઠાકોરભાઈ છે એમના વાત કરશે ઠાકોરભાઈ. હવે છે ને અત્યારે એક બધાનો નિર્ણય એવો થયો કે એક વખત આપણે સક્ષમ હાથોમાં પેલું કામગીરી સોંપીએ તો બધું આગળ બધા એટલે અત્યારે એક નામ જાહેર થયું છે જીતુભાઈ લાલ નું બધાની સંમતિ થી થયું છે સર્વાનુમતે. એટલે આ તમને જાણ કરતી કારણ કે તમારા તમને જોડે લઈને જ ચાલવાનું છે કાયમ બરાબર છે. જો બસ હા એ તો એમને કહીશું ને પછી અને ઠાકોરભાઈ સહકાર આપવાનું કહ્યું છે ને આપણને એટલે અમારો તો અહોભાગ્ય જો રૂર પ્રમુખ ઠાકોરભાઈ વર્ષો જૂના પછી ઉમંગભાઈ પૂર્વ પ્રમુખ શ્રી ધનવાનભાઈ પૂર્વ પ્રમુખ શ્રી બરાબર આટલા બધાની હાજરીમાં આવું બધું કાર્ય થઈ જાય. અરે વાહ જય સરસ સરસ મુકેશભાઈ છે હાજર સમાજની આપણે જે ચિંતન શિબિર 25 માર્ચના રોજ મગનકાકાના નેતૃત્વમાં થઈ ખૂબ સરસ કાર્ય થયું
અને આજે સંકલન સમિતિમાં સારા પ્રમુખની આપણે નિમણૂક કરીએ કે જે તન મન ધનથી સેવા કરીને જૂનું બધું ભૂતકાળ ભૂલી જઈએ અને આગામી વર્ષોમાં જેવા ઉમંગભાઈ 4 વર્ષ કાર્યક્રમ થયેલા છે એવા ધમધોકા આખા ગુજરાતમાં કાર્યક્રમો થાય. ધનવાનભાઈ બી સારા કાર્યક્રમ કર્યા છે, ઠાકોરભાઈ પણ કર્યા છે અને ફરીથી આપણે સમાજમાં ખૂબ નજીક આવી. હું પણ આ કોઈને નહોતો ઓળખતો. ઉમંગભાઈના નેતૃત્વમાં અખિલ ગુજરાતમાં મેં કામ કર્યું. મુકેશભાઈ, તમે શૈલેષભાઈ, મગન કાકા, પ્રવીણભાઈ, અમે બધા નજીકથી આપણે ઓળખતા નહીં સાહેબ. અને આગામી વર્ષોમાં જેવા ઉમંગભાઈ 4 વર્ષ કાર્યક્રમ કર્યા છે એવા ધમધોકા આખા ગુજરાતમાં કાર્યક્રમો થાય. ધનવાનભાઈ બી સારા કાર્યક્રમ કર્યા છે, ઠાકોરભાઈ પણ કર્યા છે અને ફરીથી આપણે સમાજમાં ખૂબ નજીક આવી. હું પણ આ કોઈને નહોતો ઓળખતો. ઉમંગભાઈના નેતૃત્વમાં અખિલ ગુજરાતમાં મેં કામ કર્યું. મુકેશભાઈ, તમે શૈલેષભાઈ, મગન કાકા, પ્રવીણભાઈ, અમે બધા નજીકથી આપણે ઓળખતા નહીં સાબિત થયા છીએ. સંસ્થા છે તો આપણે ઉજળા છીએ, સમાજ થકી જ આપણે ઉજળા છીએ. આપણે સમાજમાં સારું નામ કરવું હશે તો સમાજનો સહકાર જોઈશે. એટલે આજે આપણે માત્ર ને માત્ર સારા પ્રમુખની નિમણૂક કરી સંસ્થાને વેગવતી બનાવીએ અને આપણે તન મન ધનથી બધા સાથ સહકારમાં જોડાઈએ એવી સલાહ. સૌથી પહેલા તો 25-5ની જે ચિંતન શિબિર હતી એના ફળ સ્વરૂપે આજે આપણે ભેગા થયા છે. એના ફળ સ્વરૂપે એટલા માટે ત્યાં જે 1 કલાકની ચર્ચાઓ થઈ અને પછી એક એવું કન્ક્લુઝન આવ્યું કે ભાઈ આપણે 11 જણની સંકલન સમિતિ રાખી અને ભવિષ્યના પ્રમુખની નિમણૂક આ સંકલન સમિતિ ભેગીથી 1 મહિનાની અંદર કરે એવું નક્કી કરવામાં આવ્યું. એટલા માટે એના ફળ સ્વરૂપે શબ્દો હું વાપરું છું. ભૂતકાળમાં દરેક પ્રમુખોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા કામો કરેલા છે અને એ પ્રમાણે આ સંસ્થા આગળ કે આગળ ચાલતી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી સ્થગિત થઈ ગઈ આ સંસ્થાને દરેક જાતિ સ્ટેટ્યુની ચિંતા છે કે આને આપણે ફરીથી વેગવંતી બનાવી જોઈએ અને એના માટે આપણે બધા ભેગા થયા કે તમે ભેગા થઈને એ હવે નવા લીડર અખિલ ગુજરાત મહાણા સમાજ માટે આ સંસ્થા માટે આપણી જે સંસ્થા ટ્રસ્ટીમાન છે એના માટે આપણે આજે કોઈ ચર્ચા કરતા નથી અને હવે પછીની આગળના જે કંઈ ચર્ચા ચાલે એમાં કોઈ એ પ્રકારનો કોઈ સમય બગાડશો નહીં. ફક્ત ને ફક્ત એક જ એજન્ડા છે કે આજે આપણે આ સંકલન સમિતિમાં જો નવા પ્રમુખનું નામ એટલે કરી શકીએ તો આજની મિટિંગની સફળતા ગણાશે. મને એમ લાગે છે કે તમે બે જરા ભેગા થઈ નીકળ્યા. તમે એ તો આગળ કરીશું આપણે જે કંઈ થાય એ પ્રમાણે, પણ કહેવાનો મતલબ એ છે કે આપણો આજનો એજન્ડા આને આજ છે. અત્યાર સુધી જે કંઈ સમય ગયો એ ઠીક છે, દરેક પોતપોતાના વિચારો વિચારી રહ્યા. થોડા દિવસ પહેલાં 3 દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આપણા ચિંતન શિબિરના ગ્રુપમાં અને એમાં ધનવાનભાઈ એમની લાગણી જે બતાવી છે કે નરેશભાઈ પ્રમુખ પહેલાં રમેશભાઈ આ અને ભાઈ ગવર્નરને તો એમની લાગણીને હું આભાર માનું છું પણ એમની લાગણીને હું સ્વીકારી શકું એમ નથી. તો એ વાતને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ છીએ અને હવે પછી આગળ જે કંઈ આપણે કરવા માગતા હોય ભાઈ બોલે અને આગળ લગભગ મારે જે કહેવું હતું બધું મગન કાકાએ બધા કહી દીધું છે. આપણે ફક્ત ને ફક્ત આજે પ્રમુખની નિમણૂક માટે ભેગા થયા છીએ. ઠાકોરભાઈ જોડે જે વાત થઈ, ઠાકોરભાઈ પ્રોમિસ આપી દીધું છે, ધનનભાઈએ મગનભાઈને પ્રોમિસ આપી દીધું છે. એટલે મારે હવે બીજી કોઈ લાંબી ચર્ચા નથી કરવી. ચર્ચા એટલા માટે નથી કરવી કે જે મારે કહેવાનું હતું એ લગભગ બધા વખતો કહી દીધું છે. વસ્તુ એક જ છે કે આજે આપણે સેના માટે ભેગા થયા તો પ્રમુખની વરણી માટે. તો હું એક સજેશન મૂકું છું, કરવું ન કરવું એ તમારે બધાને નિર્ણય કરવો છે, પણ સજેશન મૂકું છું કે ભાઈ આપણે મહાપરિષદ આપણે ગુજરાતમાં લાવવામાં આંખે પાણી લાવ્યા હતા અને એ કોઈ આપણા કર્મના કોઈ ફળ ફેલ થયા ફરી બોમ્બે જતી રહી આપણા હાથમાંથી નીકળી ગઈ. તો આ અખિલ ગુજરાત જેમ કેન્દ્રની રીતે રહી છે એમ ગુજરાતમાં આપણી સંસ્થા રહેવી જોઈએ અને આપણી ગુજરાતી સંસ્થા અખિલ ગુજરાત એટલે ગુજરાતનું નેતૃત્વ કરતી એક સંસ્થા જેમ ઉમંગભાઈએ કીધું કે ભાઈ આપણું રાજ્ય સરકાર છે ને એ કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકાર ભલે બોમ્બે રહીએ પણ રાજ્ય સરકાર તો આપણે ગુજરાતમાં રહેવું જોઈએ. તો હું મારી એક દિલની ભાવના વ્યક્ત કરું છું કે પ્રમુખ તરીકે તો જીતુભાઈ લાલને આપણે એક્સેપ્ટ કરીએ તો પછી આપણા બધાને જે નિર્ણય જોઈએ. ઉમંગભાઈ અને ઠાકોરભાઈ બે તમારી પ્રપોઝલ છે, ઉમંગભાઈ ઠાકોરભાઈ બે આ માટે ઉભાથી તમે પ્રપોઝ ને હેન્ડશેક કરો. હું પણ કઈક પ્રમુખ છે આલા સમાજ અને શક્તિશાળી છે, પૈસો પણ વાપરી શકે છે, એનામાં આવડત બી છે. એટલે જે વ્યક્તિને કોણ કરી રહ્યા છો હવે જીતુભાઈને લગાવો
મોટા બેન્શન મેરે જો તો મે ફોન પર ફોન કર્યો જલારામ બાબા જલારામ બોલો બરા સંકલન સમિતિની મીટિંગ મળી તમારી ઘેર આજે અને સ્પીકર ઉપર બધાને જય જલારામ કહી દસ જણા આપણે અગિયાર ની કમિટી માં તમે મને કહ્યું કે ભાઈ તબિયત નથી બરાબર એટલે દસ જણા ભેગા થયા છે ધર્માનભાઈ બરાબર છે અને ચર્ચાઓ ઠાકોરભાઈ છે એમના વાત કરશે ઠાકોરભાઈ જીતુભાઈ લાલ નો બધાની સંમતિથી થયું છે સર્વાનુ મતે એટલે આ તમને જાણ કરતી કારણ કે તમારા તમને જોડે લઈને જ ચાલવાનું છે કાયમ અમારો તો અહોભાગ્ય જો પૂર્વ પ્રમુખ ઠાકોરભાઈ વર્ષો જુના પછી ઉમંગભાઈ પૂર્વ પ્રમુખ શ્રી ધનવાનભાઈ પૂર્વ પ્રમુખ શ્રી બરાબર આટલા બધાની હાજરીમાં આવું બધું કાર્ય થઈ જાય ઠાકોરભાઈ એટલે જે ભરતભાઈએ જે વાત કરી એમાં મારો ટેકો છે અખિલ ગુજરાત દ્વારા સમાજના પ્રમુખ બનાવવાનું સૌથી પહેલું ઘણા સમય પહેલાં જીતુભાઈ લાલ જોડે મેં ચર્ચા કરી મિટિંગ કરી હતી હું જ નામ રહ્યો હતો જીતુલાલનું પછી બધાને વાર બધી વાતો કરાવી એટલે મારે જીતુલાલ માટે કંઈ બોલા સરકારે એ ઉભા જ ન કર્યા છે ખોકારીને ગયો ઠાકોરભાઈ
એ જીતુલા તમને ચાર દાડા તો ડાયરે તમારો કન્યા નામ કરી દીધો શું પ્રોટોકોલ પ્રમાણે ઓકે ઠાકોરભાઈ પ્રોટોકોલ પ્રમાણે માન્ય હાલ આટલું બધું ગુજરાતી બોલ ના મે એવું નહીં એક વાર ફરી દે તમે ઠકડાઈ ગયો કે ના ફરી દે મે જે મુંબઈ કીધું એમ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે બરોબર જી જીતુભાઈ લાલ આપણે આજે બધા સર્વસંમતિથી 10 જણની સ્પષ્ટ બહુમતીથી નક્કી કરી દીધા છે ખૂબ જ સુંદર વાતાવરણમાં પ્રમુખ ના નામની અહીંયા જાહેરાત થઈ છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બાબતે તમામ સભ્યોએ પોતાનું મંતવ્ય આપ્યું. પૂર્વ પ્રમુખોએ કરેલા તમામ કામોને બિરદાવવામાં આવે છે. જે હિસાબોની વાત હતી, બધા જ વ્યક્તિઓ તરફથી યથાયોગ્ય સમય હિસાબ જાહેર કરી દેવાની વાત થઈ છે. અને સૌથી ખુશીની વાત છે કે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના એક અગ્રણી આગેવાન, રાજકીય આગેવાન એવા જીતુભાઈ લાલની સર્વાનુમતે લોહાણા સમાજને વિનંતી છે કે હવે એક બની, સંગઠિત બની, એક નવા પ્રમુખના નવા માર્ગદર્શન હેઠળ એક નવા જોશ, નવા રોષ સાથે આપણે આગળ વધીએ. અને ક્યાંક આપણે રાજકીય ક્ષેત્રે પણ પાછળ છીએ તો એ દિશામાં પણ મજબૂત બનવા માટે ચોક્કસ પ્રયત્ન કરીએ. સૌને જય જય.